श्री अर्जुन युवाच एवं सतत युक्ताय भक्तास्त्वं पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा। इष्टदेव परम कृपाणु परब्रह्म भगवान श्री स्वामी नारायण परम पूज्य पाद वंदनीय प्रातस्मरणीय ब्रह्मनिष्ठ संतो तेमज कथाना यजमान श्री कथा श्रवण करता तमाम श्रोता बिलासी भक्तों ने जय स्वामी नारायण। श्रीमद भगवद गीता की कथा नु श्रवण करिए छे। जिंदगी भक्तो भगवान ना आनंद मा भगवान ना भजन मा आम पसार थी जैसे काई खबर नहीं रहे जो भजन भक्ति चालू हसे तो, नहीं तर उपाधि मा ने उपाधि मा एक क्षण पण युगनी समान पसार थसे। अद्भुत श्रीमद भगवद गीता नु रसपान करी रहा छे। जे भगवान कृष्ण परमात्माए रण मैदानी अंदर अर्जुन ने श्रवण करावियो जे बोध आप्यो एज बोध ने वेद व्यास जी पोतानी कलम में टांक्यो भगवद गीता आवो स्वरूप आप्यो। एमने 18 अध्यायनो आ दिव्य ग्रंथ 700 अंदर श्लोक समायेला छे। જ્યાંથી શ્લોકને ખેંચશો ને ભક્તો એમાંથી અમૃત નીકળશે હો। એ શરૂઆતથી તમે ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું હોય એમાંથી પ્રાપ્ત કરો તો એમાંથી મીઠાશ મળશે, મધ્યમાં જશો તો ત્યાંથી મીઠાશ મળશે, અને એન્ડ ભાગમાંથી લેશો નો તો એમાં એ મધુરતા મળશે। કારણ કે સાકરના નાળિયેર જેવી આ ગીતા હો, જ્યાં જીભ બડાડશો ત્યાં મીઠું જ લાગશે। કેટલા અધ્યાય સાંભળ્યા યાદ છે કે પછી એમ સીધે સીધી બાયપાસ? ગીતા જ્ઞાન સાંભળવું સહેલું છે, સમજી રાખવું સહેલું છે, પણ હૈયામાં સ્થિર રાખી અને એ પ્રમાણે આચરણમાં લાવવું ને એ જબરું કામ છે, અને કરવું એ છે હો। શાસ્ત્રો સાંભળીએ, એમનો વાંચન કરીએ, એમાં જે સદોપદેશ મળ્યો હોય એને પોતાના હૈયામાં ધારીએ। જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને એક અજોડ ભક્તિ યોગનો ઉપદેશ આપ્યો ને ત્યાં જવું છે। હવે આગલા 11 અધ્યાયોની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને જે જે ઉપદેશ આપ્યો ને અર્જુને બધું જ સાંભળી રાખ્યું। કોની ઉપાસના કરવી, ભગવાનના કેવા કેવા સ્વરૂપોની ઉપાસના કરવી, કેવી રીતે ઉપાસના કરવી, આ બધો વિભાગ ભગવાને કહી બતાવ્યો। હવે અર્જુનને પ્રશ્ન એ થયો કે આગળના અધ્યાયોની અંદર જે જે ભગવત સ્વરૂપો તમે કયા એમની ઉપાસના કરવાનો વિધિ બતાવ્યો, એ પ્રમાણે સતત ભગવદ સ્વરૂપની ઉપાસના કરનારા બે પ્રકારે ઉપાસના થાય છે ભક્તો। એવમ સતત યુક્તાયે ભક્તાસ્ત્વં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ વ્યક્તમ તેષાં કે યોગવિત્તમાઃ। એક ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે અને બીજું ભગવાનનું અવ્યક્ત સ્વરૂપ છે, સમજાયા? ગીતાનો ઉપદેશ અર્જુનને માટે ભગવાને કીધો અને અર્જુને પ્રશ્ન કર્યો કે પ્રભુ વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરનારો ભક્ત અને અવ્યક્ત સ્વરૂપ
વ્યક્ત એટલે સગુણ સાકાર અને પ્રત્યક્ષ. એ આખો અધ્યાય આનાથી જ આવશે ભક્તો ભર્યો. હમણાંથી કહી દઉં એટલે છેલ્લે સુધી આ જ યાદ રાખજો. વ્યક્ત સ્વરૂપ એટલે બોલજો, પછી આ જવાબ દેવો પડશે કથામાં બેઠા હોય એટલે. વ્યક્ત સ્વરૂપ એટલે સગુણ સ્વરૂપ ભગવાનનો, યા તો સાકાર સ્વરૂપ યા તો પ્રત્યક્ષ સ્વરૂપ. અવ્યક્ત સ્વરૂપ એ કે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ, પરોક્ષ સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ. બસ આટલા શબ્દોની અંદર આજે રમવાનું છે. અર્જુને કહે પ્રભુ તમારી ઉપાસના કરનારા ભક્તો, એક ભક્ત છે વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે, બીજો ભક્ત છે અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે. સતત તમારી ઉપાસના કરનારા આ બે ભક્તોમાં કોની ઉત્તમ ભક્તિ છે? કઈ ઉત્તમ ભક્તિ, કઈ ઉપાસના શ્રેષ્ઠ છે? ઉપાસના કરનારો કયો ભક્ત શ્રેષ્ઠ છે એ કયો મને? તો ભગવાનને માટે તો બે ભક્ત ઉત્તમ જ હોવા જોઈએ ને. અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે યા તો વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે, ભગવાનને માટે બે ભક્ત અતિ ઉત્તમ જ છે. પણ હવે આમાંથી અર્જુને પ્રશ્ન કરી પૂછ્યો એટલે જવાબ તો દેવો જ રહ્યો. થોડોક મૂંઝવણમાં તો નાખે. બે દીકરા હોય, બે ગુણિયલ હોય, એક પ્રત્યક્ષ સેવા કરતો હોય, બીજો પરોક્ષ રીતે સેવા કરતો હોય. હવે કોઈ માને પૂછવામાં આવે કે આ તમારા બે દીકરામાંથી તમને વહાલો દીકરો કયો? સીધી સીધી સેવા કરનારો ઈ કે પરોક્ષ રીતે સેવા કરેલો ઈ? હવે હું અહીં ક્યાં પૂછવા જાઉં, તમને જ પૂછી હાલો ને. હવે તમે જ કયો તમારો દીકરો કયો? બે દીકરા હોય એની વાત છે, એક નહીં કઈ નહીં થાય. કયો સારો લાગશે? ડાયરેક્ટ એ તમારી પગ ચંપી કરતો હોય, સાંજ સવાર તમારી સાડ સંભાળ લેતો હોય, પગે લાગવા આવતો હોય ને. વાલા બે છે, ઓલો બહાર રહીને બધી સેવા કરે છે, જરાય ખામી આવવા દેતો નથી. પણ આ ડાયરેક્ટ સેવા કરો ને થોડોક વધુ વાલો લાગેલો. બંને પુત્રોમાંથી ઉત્તમ ભક્તો એ જ યોગ્ય કેણો કહેવાયો કે જે સિદ્ધિ સેવા કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન મારા માટે તો આમ તો બે ભક્તો શ્રેષ્ઠ છે, કઈ રીતે મારી ઉપાસના કરે એના ઉપર આધારિત છે. અર્જુનનો પ્રશ્ન સાંભળી ભગવાન રાજી પણ થયા. અને એના જવાબની અંદર ભગવાને એ પણ કીધું કે પ્રત્યક્ષ સેવા કરે છે ને મને ગમેરો, પણ એ પ્રત્યક્ષ સેવા પણ કેવી હોવી જોઈએ એ ભગવાન હવે કહે છે. મૈયાવેશ્ય મનો યે માં નિત્ય યોક્તા ઉપાસતે. મૈયાવેશ્ય મનો યે માં યોગાયોપાસતે. મૈયાવેશ્યમનોયે માં નિત્યયોક્તાયોપાસતે. મૈયાવેશ્યમનોયે માં નિત્યયોક્તાયોપાસતે. હે શ્રદ્ધયા પરયોપેતા, શ્રદ્ધયા પરયોપેતા, શ્રદ્ધયા પરયોપેતા, શ્રદ્ધયા પરયોપેતા. તેમે યુક્ત તમામતા. મૈયાવેશ્ય મનોયે માં નિત્યયોક્તાયોપાસતે. ભગવાન કૃષ્ણ કહે અર્જુન મૈયાવેશ્ય મનો યે માં, મારા સ્વરૂપની અંદર જે પોતાના મનને સ્થિર કરી દે,
મારા સ્વરૂપમાં પોતાના મનને સંલગ્ન બનાવી ધ્યાન ભજનમાં રચ્યો પચ્યો રહે છે. ભગવાન કે અર્જુન, સ્પષ્ટ વાત તો એ જ કહું, સર્વોત્તમ ભક્ત એ જ છે કે મારા પ્રત્યક્ષ સ્વરૂપની ઉપાસના કરતો હોય, બહુ શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે, નિત્ય પોતાનો મન મારા સ્વરૂપમાં સ્થિર રાખે, પ્રતિદિન ઉપાસના કરતો હોય, પૂર્ણ શ્રદ્ધાથી યુક્ત, એને ભગવાન કૃષ્ણ કે અર્જુન હું ઉત્તમ માન્યો છે. ભગવાનની ભક્તિ કરીએ છીએ ભક્તો, હું ને તમે બધાએ, ભજન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, બધું થાય છે, પણ કઈ રીતે થાય છે એ જુઓ. હવે ભગવાન કોને પોતાનો ઉત્તમ ભક્ત માન્યો? અર્જુન પ્રત્યે ભગવાન કહે છે, મૈયા વેશ્ય મનો યે માં નિત્ય યુક્તાય ઉપાસતે, મૈયા વેશ્ય મનો યે માં નિત્ય યુક્તાય ઉપાસતે, શ્રદ્ધયા પરયોપેતા, શ્રદ્ધયા પરયોપેતા, મારામાં પોતાનું મન જોડી પરમ શ્રદ્ધાથી મને ભજે છે, મને શ્રેષ્ઠ રીતે જાણે છે, ભગવાન કે ઉત્તમ ભક્ત છે. પ્રત્યક્ષ સ્વરૂપની ઉપાસના કરનારો ભગવાન કે મને વાલો છે ને, ઉત્તમ ભગત છે, અને એ જ ઉપાસના શ્રેષ્ઠ છે. આપણે પ્રશ્ન થાય કે બે ભગવાનના જ સ્વરૂપ છે, એ જ સ્વરૂપોની ઉપાસના કરવી, તો એક ઉત્તમ અને બીજો થોડોક નીચો કેમ? ભગવાન કે નીચા એકેય નથી મારા માટે, બે પોત પોતાની રીતમાં ચાલ્યા જાય ને તો બે ઉત્તમ જ છે. પણ ભગવાન કે પ્રત્યક્ષ સ્વરૂપની ઉપાસના કરવીને એ તો સાવ સરળ માર્ગ છે, પણ મારા અવ્યક્ત સ્વરૂપની, અંતર્યામી સ્વરૂપની, પરોક્ષ સ્વરૂપની ઉપાસના કરવી કે જે સ્વરૂપ દેખાતું જ નથી, એમની ઉપાસના કરવી ભગવાન કે બહુ કઠણ છે, થઈ શકતી પણ નથી. અને એ ઉપાસના કોઈ કરવા જાય, માર્ગ બહુ કઠણ છે, કરે છે ઘણા, નથી કરતા એમને, એને પણ સિદ્ધિઓ મળે છે, પણ ભગવાન કે અર્જુન બહુ કઠણ માર્ગ છે, એમાં દુઃખ પણ અતિશય પડે છે, કારણ કે કોઈ સામે એવું લક્ષ્ય નથી, કોઈ સામે એવી સ્થિર મૂર્તિ નથી, પ્રતિમા નથી ભગવાનની, કે જે પ્રતિમાને આધારે પોતાના મનને ભગવાનમાં સ્થિર કરે. કોઈક આધાર મળી જાય તો સાહજિક મન છે સ્થિરતાને પામે, પણ હાવ વિના આકાશની અંદર ક્યાંક મનને સ્થિર કરવું, ક્યાં કરવું? યે ત્વક્ષરમ નિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમામતા. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભિર્વાપ્યતે. ભગવાન કે અર્જુન, ક્લેશ બહુ થાય, દુઃખ બહુ પડે છે, મન સ્થિર કરવાના ઘણા પ્રયાસ કરે, પણ મન સ્થિર થતું નથી ત્યાં, કારણ કે સામે કોઈ એવો પદાર્થ નથી કે જેમાં મનને સ્થિર કરીએ. ભગવાનનું સ્વરૂપ જ નથી જ્યાં નિરાકાર છે, નિર્ગુણ મૂર્તિ છે, જ્યાં કોઈ અંતર્યામી સ્વરૂપ છે, એનો કોઈ અંગ નથી, આમાં ક્યાં મનને સ્થિર કરવું? બહુ કઠણ કામ છે. જ્યારે પ્રગટ સ્વરૂપની ઉપાસના કરવીને ભગવાન કે અર્જુનનો સાવ સરળ માર્ગ છે. સહેજે સહેજે તમે ભગવાનની ઉપાસના કરી શકો, પ્રત્યક્ષ સ્વરૂપની, સાકાર સ્વરૂપની ઉપાસના સ્વાભાવિક સાહજિક થાય,
વ્રજની અંદર ગોપાંગનાઓ ભગવાનની ભક્તિ કરી, પ્રગટ સ્વરૂપ એમની આગળ હાજર હતું, રમતું હતું, આનંદ કિલોલ કરતું હતું. ભગવાનને માટે સરસ મજાની વાંસમાંથી મુરલી બનાવીને આપતી, કોઈ ભગવાન માટે મુગટ બનાવીને આપતી, તો કોઈ મુગટમાં મોર પીચ ખોસતી આપતી. ભગવાન પ્રત્યક્ષ હાજર હતા તો આ સેવા સાહજિક થતી હતી, આમાં કોઈ કષ્ટ ન હતું. કારણ કે ભગવાનની મૂર્તિ છે ને સામે, હાલતું ચાલતું ભગવદ સ્વરૂપ હોય યા તો મૂર્તિ રૂપે ભગવાન હોય, સામે કોઈ મૂર્તિ દેખાય, ભગવદ સ્વરૂપ દેખાય, તો કંઈક એમની સેવા ભક્તિ સહેજે થઈ શકે. એ વિના કરવી કેમ સેવા એમની? શાસ્ત્રે બતાવેલા આપણી પાસે અત્યારે મૂર્તિ સ્વરૂપે ભગવાન અખંડ બિરાજમાન છે, પ્રગટ રૂપે વાવ્યા હોય તો ફૂલ લઈ આવો, ભગવાનને ફૂલના હાર બનાવીને પહેરાવી શકો? અવંતર્યામી સ્વરૂપ છે, એને તમે કેમ પહેરાવી શકો? પ્રગટ સ્વરૂપ સામે મૂર્તિમાન બિરાજમાન છે, એમના માટે બધું કરી શકાય. એના માટે સરસ મજાના એ દરરોજ નિત નિત નવા નવા વાઘા બનાવી અને એ વાઘા તમે ધારણ કરાવી શકો. એમના માટે સરસ મજાના સુવર્ણના મુગટ બનાવો યા ચાંદીના મુગટ બનાવો, પાઘ બનાવો. જેવી તમારી શ્રદ્ધા ભક્તિ, સામે મૂર્તિ પ્રગટ બિરાજમાન છે એટલે સાહજિક આ બધું થઈ શકે. હવે યજમાન આપણા લાલજીભાઈ રહ્યા કથાના યજમાનો, હે દરરોજના નવા નવા વાઘા, હવે આપણી પાસે મૂર્તિ જ ન હોય, કોઈ સાવ અંતર્યામી સ્વરૂપ હોય તો આને કેમ વાઘા પહેરાવવા શક્ય? યા દરરોજ તમે નવા નવા થાળ બનાવો, અંતર્યામી સ્વરૂપને કેમ જમાડો તમે? હે પ્રભુ, આ લાડુ બનાવ્યા છે, જમો. કેમ જમે? કોઈ અંગ જ નથી જેનું, નિરાકાર સ્વરૂપ છે, એને કેમ જમાડવા? મૂર્તિમંત ભગવાન આપણી આગળ મોજુદ છે ત્યારે મનગમતી વાનગીઓ બનાવીને પ્રેમથી જમાડીએ. યજમાન પરિવારને ઈચ્છા હતા કે ભગવાનને મારે મુગટ પહેરાવવો છે, હવે નિરાકાર સ્વરૂપો તો ક્યાં પહેરાવો? સાકાર સ્વરૂપ મૂર્તિમંત સ્વરૂપ આપણી પાસે પ્રગટ ભગવાન હાજર છે ત્યારે એના માટે એ સુવર્ણના મુગટ બનાવીને પહેરાવી શકે છે. દરરોજ વાઘા બનાવવાના, સોનાનો મુગટ પહેરાવો, આ બધું શક્ય છે જો મૂર્તિમાન પ્રગટ ભગવાન હાજર છે તો. પરોક્ષ રીતે કઈ નહીં થાય. એટલા માટે ભગવાન કહે, અર્જુન પ્રત્યક્ષ મારી ભક્તિ ઉપાસના કરવી અતિ સરળ છે, સાહજિક સહજે થઈ શકે છે, પણ પરોક્ષ સ્વરૂપની ઉપાસના કરવી બહુ કઠણ છે, દુઃખ પણ બહુ પડે છે એની અંદર. અત્યારે કદાચ આપણી પાસે હાલતા ચાલતા ભગવાન સ્વામિનારાયણ નથી, પણ મૂર્તિ મંત્રરૂપે અત્યારે પ્રગટ આપણી પાસે બિરાજમાન છે. જેવી સેવા કરવી અને પ્રેમથી કરી શકીએ, આના થકી જ આપણી મુક્તિ છે ભક્તો. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી ગાયું, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપે વૃંદ કોટે. પ્રગટના ભજનથી પરમ સુખ પામ્યે, ઉર થકી નાશ પામે અંધારું. પ્રગટના ભજનથી, પ્રગટનું ભજન કરીને કઈક પાર પામી ગયો. એ ગીધ જટાયું એને જો પ્રગટ ભગવાન રામચંદ્રજીનો યોગ થઈ ગયો ને, એ માંસહારી ગીધ હતું ને, કામ થઈ ગયું. કારણ કે પ્રગટ ભગવાન મળી ગયા ને, નહીતર અંતર્યામી સ્વરૂપ પરોક્ષ સ્વરૂપથી કેદી ઉપાસના કરીને એ ગીધ મુક્તિ પામત, અંત ના આવત એના માટે. પણ પ્રગટ ભગવાન જો મળી ગયા ને તો એ જટાયુંનું કામ થઈ ગયું. વારાંગના વેસ્યા એને જો પ્રગટ ભગવાનનો યોગ થઈ ગયો તો કામ થઈ ગયું. જેતલપુરમાં મોટો યજ્ઞ થાય, આખા ગામની નારીઓ યજ્ઞ માટે અનાજ દડે. આ વેસ્યાના મનમાં સંકલ્પ ઉદ્ભવ થયો કે આખા ગામની સ્ત્રીઓ આ યજ્ઞમાં સેવા કરે તો મારાથી કેમ બાકાત રહેવાય. એ પણ સેવા ઝડપીઓ દેતી નથી, પણ ભગવાને દીધી એને, અન્ય કોઈ દેવા તત્પર નથી, ભગવાને દીધીને એને સેવા કરી.
પ્રગટ ભગવાન મળી ગયા, એના પ્રતાપે કરીને વેશ્યા પણ તરી ગઈ. નહીતર વાંદર જાતિનો કોઈ દી ઉદ્ધાર થાય? મુક્તાનંદ સ્વામી કે આ તો વાનર જાતિ, પણ પ્રગટ ભગવાન રામચંદ્રજી બિરાજમાન હતા ને એમની સેવામાં લાગી ગયા ને, ભગવાને જેમ કીધું એમ કર્યું, તો એ પ્રગટ ભગવાનની સેવાથી કહેવાય કે 18 પદ્મ વાનરાઓ હતા. હો કેટલા? 18 પદ્મ. એની તો ગણતરી હવે તમને ખબર હોય વડીલો ની, કેટલા કરોડને કેટલા અરબ થતી હશે. છેક છેલ્લો આંકડો પદ્મ નો આવે કઈ ખરવ નિખરવ હિસાબથી પચે. આવડા બધા વાનરાના ઉદ્ધાર કરવો શક્ય છે? પણ જો પ્રગટ ભગવાન મળી ગયા ને એની સેવામાં લાગી ગયા ને વાંદરાઓ, કામ થઈ ગયું એનું. વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરે પ્રગટયો ઉપાસના સૌથી મોટી. પ્રગટ ઉપાસના છે ને ભગવાન કે અર્જુન સૌથી શ્રેષ્ઠ છે. પ્રત્યક્ષ પરમાત્માની ભક્તિ ઉપાસના કરવી, આનાથી અનેકનો ઉદ્ધાર થયો. પણ એ જ ભગવાન અવ્યક્ત સ્વરૂપે બિરાજમાન હોય ને, તો એમની ઉપાસના કરવી બહુ કઠણ કામ છે, સરળ નથી. અવ્યક્ત સ્વરૂપ ભક્તો હોય, અંતર્યામી સ્વરૂપ એવું છે કે ભક્તના સંકલ્પ પૂર્ણ ન કરી શકે. ભગતની ઈચ્છા થાય કે આવું મારા માટે કરવું એમ, યજમાન પરિવાર લાલજીભાઈને એમ થાય કે આ ગુરુની પ્રસન્નતાને અર્થે ભગવદ્ ગીતાની કથાનું આયોજન કર્યું, પ્રસાદી મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને મારે સુવર્ણનો સરસ મજાનો મુગટ અર્પણ કરવો હોય. હવે અવ્યક્ત સ્વરૂપ હોય, અંતરમાં તો સંકલ્પ થયો, મનોરથ થઈ ગયો, હવે પૂર્ણ કોણ કરે? જો પ્રગટ ભગવાન હોય ને તો પૂર્ણ કરે, યા તો મૂર્તિમાન પ્રત્યક્ષ ભગવાન હોય તો પૂર્ણ કરે. અવ્યક્ત સ્વરૂપ નહીં કરી શકે પૂર્ણ. ભગવાન કે અર્જુન મારું અવ્યક્ત સ્વરૂપ અંતર્યામી સ્વરૂપ એવું છે કે પોતાના ભક્તોના મનોરથો પૂર્ણ કરી શકતો નથી. આપણા શાસ્ત્રોની અંદર આવા અનેક ઇતિહાસો, શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર જઈએ ભક્તો, જ્યાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે. ગજેન્દ્ર મોક્ષની કથા આવે. ત્રિકુટાચળ પર્વતની તળેટીમાં ઋતુમત નામના બગીચાની અંદર સુંદર મજાનું સરોવર, એમાં હાથી પોતાની અનેક પત્નીઓ સાથે જળવિહાર કરે. એ સમયની અંદર પાણીમાં રહેલો મગર હાથીનો પગ પકડીને ખેંચી ગયો અંદર, કોઈ બચાવી શક્યો નહીં. અંતે હાથી છે ડૂબવાની અણી ઉપર હતો ને ત્યારે એણે ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની સ્તુતિ કરી, ભગવાન નારાયણ વૈકુંઠમાંથી દોડતા આવ્યા ને બચાવ્યા. અંતર્યામી સ્વરૂપે તો ભગવાન તો હાથીમાં હતા કે નહીં? હાથીમાં હતા ભગવાન તો મગરમાં નતા? ભગવાન તો હાથીમાં જ છે ને મગરમાં જ અંતર્યામી રૂપે બેઠા છે, તો સ્તુતિ કરવાની શું જરૂર હતી? બે ભગવાન ભેડા થઈને સંપૂર્ણ કરી લીધો, સંમતિ કરીને ઓલા હાથીને છોડાવી ન લીધો? અંતર્યામી રૂપે બેઠા હે ને ભગવાન તો છે જ. ભગવાન કહે છે મારું અવ્યક્ત સ્વરૂપ ભક્તના સંકલ્પો પૂર્ણ કરી શકશે નહીં. હાથીમાં ભગવાન છે એમ મગરમાં પણ ભગવાન છે, બે નારાયણ ભેડા થઈને હાથીને મુક્ત કરી શક્યા નહીં, કારણ કે એનું કામ નથી. છે જીવ પ્રાણી માત્રમાં સર્વત્ર ભગવાન રહેલા છે અંતર્યામી રૂપે, પણ એ સંકલ્પો પૂર્ણ કરી શકતા નથી. મનાઈ જવું જોઈએ કે એક એક વ્યક્તિની અંદર મારો ભગવાન બેઠો છે અંતર્યામી રૂપે, તો કોઈ દી કોઈના ઉપર રોષ ન થાય, કોઈ દી કોઈ નું અપમાન ન થાય. કેવું સરળ જીવન જીવતા જઈએ, નથી લાગતું તમને? નથી સમજાતું? હું કહી દઉં ને તમે આંભળી લ્યો રા, પાછી બધું આપણું બધાનું એવું જ હાલે રૂમ છે ને. દરેક જીવ પ્રાણી માત્ર ની અંદર મારો ભગવાન છે અંતર્યામી રૂપે બિરાજમાન છે, માની લઈએ છીએ, પણ ખરો સમય આવ્યો ને ત્યારે સમજાઈ જાવ ને એ મોટી વાત છે. એક સદગુરુના શરણમાં ગયો શિષ્ય,
એમની પાસેથી જ્ઞાન લીધું, જ્ઞાન પ્રાપ્ત થયું. સર્વત્ર જીવ પ્રાણી માત્રમાં ભગવાન છે, મારામાં ખુદમાં ભગવાન બિરાજમાન છે. આવું દિવ્ય જ્ઞાન મેળવીને માર્ગમાં ચાલ્યો તો ગામમાં પ્રવેશ્યો, ત્યાં બરાબર ગામમાંથી મહાવત હાથીને લઈને આવતો હતો ને હાથી ગાંડો થયેલો હતો. એ મહાવત બૂમો પાડતો આવે કે ભાગજો ભાગજો, હાથી ગાંડો થયો છે, મારા કંટ્રોલમાં નથી. ભાગદોડ મચી ગઈ ઘરની અંદર, ગામની અંદર ભાગદોડ મચી ગઈ. માણસો દડાદોડ કરીને બધા સંતાવવાના પ્રયાસ કરે. ત્યાં તો આ ભગત સામેથી હાલ્યા આવે ને હાથી આમેથી એ મસ્તીમાં ચડ્યો હાલ્યા આવતો હતો. આ ભગતને એમ થાય કે આ હા, મારો નારાયણ આજે કેવો નૃત્ય કરતો આવે રહો, આનંદમાં ને આનંદમાં એમની સામે હાલ્યો જયારો આ ભગત. માથે થી મહાવત બૂમો પાડતો આવે કે એક બાજુ થાજો, હાથી ગાંડો છે, મારી નાખશે. પણ એલો તો એની મસ્તીમાં ભગવાન હાથીને, હાથીમાં ભગવાન દેખાણા એને, કારણ કે ગુરુ શીખવ્યું હતું. જીવ પ્રાણી માત્રમાં, દરેક પદાર્થમાં, દરેક પ્રાણીમાં, દરેક માણસમાં ભગવાન છે એમ જાણીને એ તો હાથ હાલ્યો આવતો. આ તો હાથી ગાંડો હતો. કહેવાનો મતલબ ભક્તો શું છે કે અંતરિયામી સ્વરૂપ કેટલું કામ કરે અને પ્રત્યક્ષ સ્વરૂપ કેટલું કામ કરે. ગુરુએ શીખવ્યું તો અંતરિયામી રૂપે ભગવાન નારાયણ દરેકની અંદર નિવાસ સ્થાન કરીને રહેલા છે. હાલ્યા જતા હાથી તો હવે એની મસ્તીમાં આવ્યો, તો ગાંડો થયો તો નજીક આવે ને એક સૂંઢ નો ફટકાર કરાવે ને ભાઈ ઉડી ગયો ક્યાંક, લોહી લુવાણ થઈ ગયો. માવતે કીધું ભલા માના આટલી બૂમો પાડતો તો હું ભાગી જાઉં ભાગી જાઉં, ગયો કાને તો દૂર. ત્યારે ઓલિયાએ કીધું કે ગુરુએ શીખવ્યું હતું કે હાથીમાં ભગવાન છે, પણ આ ભગવાન તારો થોડોક વહમો લાગે રહી ગયો મારે રોઈ. માવત કીધું કે હાથીમાં ભગવાન એમ, તો કે હા હાથીમાં ભગવાન છે. તારામાં ભગવાન છે, તો કે હા મારામાં ભગવાન છે. તારામાં ભગવાન હોય, હાથીમાં ભગવાન હોય ને મારામાં નહીં હોય, તો કે તમારામાં છે. અરે ભૂંડા સમજી લે ને મારામાં બેઠેલો ભગવાન તને કહેતો તો કે ભાગી જા ભાગી જા, તો ભાગ્યો કા નહીં, ભાગી જવું તું ને. ખરી વેળાએ ભક્તો નથી સમજાતું આ કે ભગવાન અંતરિયામી છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે અર્જુન મારું પ્રત્યક્ષ સ્વરૂપ છે, પ્રેમી ભગતના પ્રત્યેક સંકલ્પો મનોરથો એને પૂર્ણ કરનારો છે, બાકી અંતરિયામી સ્વરૂપ છે, એકે સંકલ્પો પૂર્ણ કરશે નહીં. ભગવાન સ્વયં કહે છે કે અંતરિયામી સ્વરૂપ, અવ્યક્ત સ્વરૂપ, એવી જે એ સ્વરૂપની જે મારી ઉપાસના અતિ ક્લેષ્ટદાયક ક્લેશદાયક છે, દુઃખ દેનાર છે. એમની પ્રાપ્તિ, એમની સફળતા પણ જલ્દી નથી થતી, બહુ કઠણ છે. કારણ કે સામે કોઈ એવો આકાર નથી કે જેનું ધ્યાન કરીએ, એવો કોઈ આકાર નથી કે જેમાં મનને પરોવી દઈએ. એટલા માટે ભગવાન કે અર્જુન બહુ કઠણ કામ છે. એટલા માટે તો આમ જોવા જાવ ને તો આ 12મો અધ્યાય છે ને ગીતાજીને મૂર્તિ પૂજાનું રહસ્ય બતાવનારો છે. અંતરિયામે સ્વરૂપ તો સારા બ્રહ્માંડમાં વ્યાપીને રહેલો છે, કેની પૂજા કરશો. આટલું જો પૂર્ણ જ્ઞાન થઈ જશે ને તો પછી ઘરવાળીને પૂજા કરતા થશો, મારો ભગવાને આમાં થાય ને, પણ એ શક્ય નહીં થાય, નહીં કરી શકો ભક્તો. હા, એટલા માટે તો આપણા શાસ્ત્રોએ પ્રત્યક્ષ ભગવાનની, પ્રગટ ભગવાનની ઉપાસના કરવાનો વિધિ બતાવ્યો ને, સરળ માર્ગ બતાવ્યો. જાણે છે કે મારો ભગત છે, આ અંતરિયામી સ્વરૂપની ઉપાસના કરતા કરતા મોક્ષ માર્ગ સુધી નહીં પહોંચી શકે, બહુ કઠણ માર્ગ છે. અને સૌ કોઈને ભક્તો ભગવાન મૂર્તિ રૂપ હોય ને એ જ વાલા લાગે. એટલા માટે તો કવિએ બહુ સરસ શબ્દો લખ્યા છે કે તારી મૂર્તિ મને મનોહર બહુ ગમે છે. તારે મૂર્તિ મનોહર મોજને ગમે, તારે મૂર્તિ મનોહર મોજને ગમે, નિર ગુણ મનડો નાવર મે, નિર ગુણ મનડો નાવર મે, તારે મૂર્તિ મનોહર મોજને ગમે, તારે
તારી મૂર્તિ મનોહર મુજને ગમે, નિર્ગુણ નવ રમ તો સંગાથે, નિર્ગુણ નવ રમ તો સંગાથે, સુખ દુઃખ માનવ રહે તું સાથે, સુખ દુઃખ માનવ રહે તો સાથે, નાચ નહી કોઈ રે નાચે નહીં કોઈ દે યો માંગે, તારી મૂર્તિ મનોહર મુજન ગમે, તારી મૂર્તિ મનોહર મુજન ગમે. અદ્ભુત શબ્દો છે કવિના, મૂર્તિ સ્વરૂપ છો ને પણ પ્રભુ આપ મને બહુ રૂડા લાગો છો, એ મૂર્તિ મારા હૈયામાં વસી જાય છે ને મને બહુ ગમે છે, પણ પ્રભુ આપનું જે નિર્ગુણ સ્વરૂપ છે, અંતર્યામી સ્વરૂપ છે, એમાં મન સ્થિર નથી થતું. અહીંયા સ્થિર કરવા જાઉં તમારું સ્વરૂપ આની અંદર છે એમ માનીને સ્થિર કરવા જાઉં તો અહીંયાથી દોડીને હું ભાગી જાય છે, એક સ્થિર રહી નહીં શકતું. અને આને જોઈએ નિર્ગુણ એવું તમારું સ્વરૂપ, એમની સાથે મને આનંદ કિલોલ કરવાની ઈચ્છા થાય કે હાલ મારા ભગવાન સાથે ઘડીક વાર રમી લઉં હું, તો મારી સાથે રમવાય નથી આવતું, સુખ દુઃખ આવે ત્યારે મારી સાથે પણ નથી રહેતું, ક્યારેક મોજમાં આવી જાય તો જેમ વ્રજના વજ્રાંગનાઓની આગળ ભગવાન કૃષ્ણ પરમાત્મા મોજમાં આવીને નાચતા કૂદતા, એમ ભગવાન કોઈ દિવસ મારી આગળ નાચતા નથી, કોઈ દી એવા ઉમંગમાં આવીને ગેલ પણ નથી કરતા, કારણ કે અંતર્યામી સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે એ તો. પણ તારી મૂર્તિ મને બહુ ગમે નથી પ્રભુ, તારે પગ મને કદાચ ક્યાંક દુઃખ પડ્યું, હાલો હું તમને નાદ કર્યો, તમારા પગ નથી તો મારી પાસે કેમ આવો? અદ્ભુત શબ્દો ભક્તો કવિના. પદહીન તું મદ દે નવયાવે, પદહીન તું મદ દે નવયાવે, કરહીન કામ તને નવ ફાવે, કરહીન કામ તને નવ ફાવે, જીવહીન તને સુરે ભાવે, જીવહીન તને સોરે ભાવે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, અહીંથી તહીએ તો ભમે ભમે, અહીંથી તહીએ તો ભમે રે ભમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે. પ્રભુ પદહીન છે, તારા કોઈ પદ નથી, મને જ્યારે દુઃખ પડે અને હું તને નાદ કરીને પોકારું ત્યારે તું પગ વિનાનો મારી પાસે દોડીને કેમ આવી શકે? નથી તારા કોઈ હાથ, નથી કોઈ હાથ તો કે હાથ વિના તને કોઈ કામ કરવું હોય તો એ કામ કરવાનો કેમ ફાવે? જેમ તમે પ્રત્યક્ષ રૂપે ગોપીઓની આગળ ગોપીઓ જે બતાવે એમ કામ કરતા હતા, પણ નિર્ગુણ સ્વરૂપમાં તમને નથી કોઈ પગ, નથી કોઈ હાથ, તો કેમ કામ કરવાનું ફાવે તમને? પ્રભુ મારા અંતરમાં મને ઈચ્છા થાય કે આપને ભોજન જમાડું, નવા નવા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને તમને પ્રેમથી આરોગાડું, પણ પ્રભુ જીવવાહીન તમને ભાવે શું? નથી તમારે જીવવા તો તમે કેમ ભોજન આગળ કેમ એનો સ્વાદ ગ્રહણ કરો? એટલા માટે કવિ કહે, પ્રભુ મને આ તમારા નિર્ગુણ સ્વરૂપમાં મારું મન છે સ્થિર થતું
નથી. મને તો તમારી મનોહર પ્રત્યક્ષ મૂર્તિ છે ને એ મૂર્તિ બહુ ગમે છે. પણ વાત સમજવી બહુ કઠણ છે, નથી સમજાતી, ગમે ક્યારેક ન પણ ગમે. છતાં પણ કવિ કહે છે કે નિર્ગુણ સ્વરૂપ મૂર્તિ તો મને જરાય ગમતું નથી. અદ્ભુત શબ્દો. વાત સમજ્યામાં એ નવ આવે, વાત સમજ્યામાં એ નવ આવે, ગમોણ ગમો તે નવ જેને, ગમોયણ ગમો હોય ના જેને, એ તવ રૂપ મુજને નવ ગમે, એ તવ રૂપ મુજને નવ ગમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, હે નિર્ગુણ મામણો નવર મે, નિર્ગુણ મામણો નવર મે, અહીંથી તહીં તો ભમે રે ભમે, અહીંથી તહીં ભમે રે ભમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે, તારી મૂર્તિ મનોહર મુજને ગમે. નિર્ગુણ સ્વરૂપમાં મન છે સ્થિર રહી શકતો નથી, અહીંયાથી ત્યાં દોડ દામ કર્યા કરે છે. કારણ કે એને સ્થિર થવા માટે કોઈ સામે આકાર નથી. જો આકાર મળી જાય ને તો મન સ્થિર થાય. એટલા માટે કવિ કહે છે કે તારી મૂર્તિ મનોહર બહુ મને ગમે, કે એમાં મારું મન છે ને સ્થિર થઈ શકે છે. અહીંયાથી ભક્તો પૂજાની વાત, આ ભક્તિ યોગ છે. કેમ ભગવાનની પૂજા કરવી, કેમ ભક્તિ કરવી, એ રહસ્ય આની અંદર બતાવ્યું. મૂર્તિ પૂજા કરવી, કારણ કે અત્યારે તો પ્રગટ ભગવાન આપણી પાસે છે નહીં હાલતા ચાલતા, અત્યારે તો મૂર્તિ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે ને, એમાં જ પ્રત્યક્ષ ભાવ લાવવાનો છે. એમાં પ્રત્યક્ષ ભાવ લાવીને જેવી તમે સેવા કરશો એ તમામ સેવાનો ભગવાન સ્વીકાર કરશે. મૂર્તિ રૂપે છે તો તમને ભોજન બનાવીને જમાડવાની ઈચ્છા થશે, નવા નવા સુગંધિમાન પુષ્પોના હાર બનાવીને હાર પહેરાવાની ઈચ્છા થશે, નવા નવા શણગાર ધારણ કરાવવાની ઈચ્છા થશે. એ મૂર્તિ પૂજાની અંદર તો મૂર્તિ પૂજા કરનારો મૂર્તિ પૂજક એમના ઉપર આધારિત છે. મૂર્તિ પૂજા કરો છો કયા ભાવથી, કયા ઉદ્દેશથી થાય છે? નહીતર ભક્તો આય આ જગતની અંદર એ ઠેક ઠેકાણે મંદિરો બંધાયા, ભગવદ સ્વરૂપોની સ્થાપનાઓ થઈ, પણ જેણે આ મંદિરો બંધાવ્યા ને એનો કાંઈક ઉદ્દેશ અલગ છે. કોઈએ પોતાની ખ્યાતિ કીર્તિ નામને કારણે આ મંદિરો બંધાવ્યા તો આજે એના નામે મંદિરો ઓળખાયરા. યાત્રા કરવા ગયા હો તો અનુભવ થાય, આવા મંદિરો દેખાય કે એના વ્યક્તિના નામથી મંદિરોની ખ્યાતિ છે, ભગવદ સ્વરૂપોથી કઈ ખ્યાતિ નથી. ગયા દર્શન કરવા જોયા આવા મંદિર, રત્નાભાઈ જયપુર જાય તો કેનું મંદિર આવે? જયપુરમાં જાય તો બિરલા મંદિર આવે. કેનો? બિરલા ભગવાને વ્યક્તિ બંધાવેલું, આ કંપની બંધાવેલું, વ્યક્તિ બંધાવેલું મંદિર, પણ એના નામે ખ્યાતિ. સંકલ્પ કર્યો છે જે આશા રાખીને મંદિરોનો બાંધકામ કર્યા, જરૂર ફળ આપશે. તમને ખ્યાતિ કરવી છે, ખ્યાતિ કરાવશે, ફેમસ કરશે, પણ જે મુક્તિનો માર્ગ દેખાડવો હતો એ નહીં આપી શકે. કારણ કે મૂર્તિ સ્વરૂપ છે, તમે જેવા સંકલ્પ કરશો એ પૂર્ણ કરશે. જ્યારે મૂર્તિ પૂજા કરવા બેઠા જ છો, ઘણીક વખત એમ થાય કે આ શું કાગળમાં ચિત્રિત કરેલી મૂર્તિ, પાષાણમાંથી નિર્મિત કરાયેલ મૂર્તિ આપણું કલ્યાણ કરે? આપણે બનાવેલા થાળ શું એ જમે? આગળ કથા આવી ગઈ કે ભગવાન આગળ થાળ મૂક્યો હોય એમાંથી એક શાકનું ફળવું ઓછું ન થાય,
જરાય કીરીનો રસનો ઓછો ન થાય, એમને એમ પડ્યો તો ભગવાન જમતા હશે? ડાઉટ થાય, શંકા થાય કોઈ તમને? કાંઈ ઓછું નથી થયું તો ભગવાન જમ્યા નથી એમ, એવું જ ને? ને ઓછું થવું જોઈએ ને તો ભગવાન જમે તો. ભક્તો, આ દેવ પ્રતિમાઓ છે, મુખ દ્વારા કદાચ તમારો ભાવ હોય અને એમાંથી પ્રગટ થઈ જાય ને જમી જાય, એ વાત જુદી રહી. તમારા પ્રેમની પરાકાષ્ઠા હોય, ભાવ પરાકાષ્ઠાએ પહોંચી ગયો ને ભગવાન એમાંથી પ્રગટ થઈ જાય, એ વાત જુદી છે. બાકી નહીતર દેવની મૂર્તિઓ આગળ જે જે થાળ અર્પણ કરો, હાર અર્પણ કરો, ભગવાન સ્વીકારે છે. થાળ અર્પણ કરો એ ભગવાન દ્રષ્ટિ દ્વારા જમે છે. તમને નહીં લાગે કે આમાંથી ભગવાન જમી ગયા, એમને એમ થાળ દેખાશે, પણ દ્રષ્ટિથી દેવતાઓ ભોજન સ્વીકાર કરે છે. પ્રેમી ભગત હોય, ભક્તિ પ્રાકાષ્ઠાએ પહોંચી ગઈ હોય એમની, તો એમના માટે ભગવાન છે મૂર્તિમાંથી પ્રગટ પણ થઈ જાય છે. સદગ્રસ્ત મંદિરમાં પૂજા કરે, બ્રાહ્મણ નિત્ય પૂજા કરે, 20-25 વર્ષથી અખંડ આમને આમ પૂજા કરતા રહ્યા, એક દિવસ ક્યાંક બહાર જવાનું થયું તો એના નાનકડા દીકડાને આપદી કહી ગયા કે બેટા મારે બહાર જવું છે, તો આવતીકાલે સવારે ભગવાનને જગાડી સ્નાન કરાવીને દૂધ પાન કરાવી દેજે, તો સાંજ સુધી તો હું પાછો આવી જઈશ. આ તો ભાઈ ગયા બારગામ, સવારનો સમય થયો, આ તો દીકરો જાગ્યો, પોતે નાહી ધોઈ પરવારી સારા લુગડા પહેરી અને દૂધ તૈયાર કરીને પહોંચી ગયો મંદિરની અંદર. ભગવાનને ઘંટા વગાડીને જગાડી આવ્યો ખરા, દૂધનો પ્યાલો મૂક્યો ભગવાનની આગળ. ભગવાન જમતા નથી ઓલ્યા ને એમ કે બાપુજી તો દરરોજ પડદો નાખીને જમાડતા હતા, હું પડદો નથી નાખ્યો એટલે નહીં જમતા હોય ભગવાનો. એ ભાઈએ પડદો વાર્યો, પડદો વારીને ભગવાને કીધું કે હવે તો જમો. થોડીક વાર રાખ્યો, આ તો મૂર્તિ સ્વરૂપ છે ભક્તો, ક્યાં ડગવાનો તું? ન હલે, ન ચલે, ન હા, ન ના, કાંઈ નહીં, મૂર્તિ બોલતી નથી. ત્યારે ઓલ્યાએ કીધું કે હે ભગવાન, હવે તો દૂધ પીવો, કેટલી વાર મારે જાલી રાખવું આમને આમ? બાળક છે ને ભક્તો, હા, હવે એને ભગવાન કેવા દેખાયરા? પ્રત્યક્ષ ભગવાન દેખાયરા એને. મારા બાપે કીધું એ દૂધ પાવવાનું, એટલે ભગવાન તો દૂધ પીવે જ, એટલે કીધું એ ભગવાન આમને આમ કેટલી વાર મને કટોરો જલાવી રાખશો, હવે તો પીવો, હવે તો મારા હાથે થાકી જરા. હવે એમાંથી ભગવાન ન પ્રગટ થયા, દૂધ પીધું પણ નહીં એમ. પછી તો આંખમાંથી મંડ્યા અશ્રુના ધારા ઉપર વેવાવો, દડદડ આંસરું પાડતો જાય ને આજીજી કરતો જાય કે હે ભગવાન, હવે તો દૂધ પીવો, હવે તો હું થાકી ગયો ને તમે જો દૂધ નહીં પીવો અને મારો બાપ આવશે ને તો સાંજે મને માર મારશે, કે તે ભગવાનને દૂધ સુકામ ન પાયું. છતાંય ભગવાન દૂધ પીધું નહીં. પછી તો કંટાળેલો ને દુઃખમાં આવેલો ને વેગમાં આવેલો બાળક દૂધનો પ્યાલો મૂક્યો એક બાજુ, ભગવાનને કીધું કે જો હવે દૂધ નહીં પીવો ને માથું પછાડીને મરી જઈશ, નહીતર મારો બાપ તો મને મારવાનો છે. દૂધનો પ્યાલો મૂક્યો એક બાજુ ને જ્યાં માથું ભટકાવવા જાય ને ત્યાં મૂર્તિમાંથી હાથ થયો લાંબો, માથું પકડી લીધું અને દૂધનો પ્યાલો લઈને દૂધનું પાન કરી ગયા. પાછા ભગવાન જેવા હતા એવા. સાંજેના પિતાજી આવ્યા, કીધું કે બેટા ભગવાનને દૂધ પાયું તો? હા ભગવાન દૂધ, પણ તમે ભગવાનને બગાડ્યા બહુ છે હો પિતાજી, તમે ભગવાનને બહુ બગાડ્યા. અરે કેટલી વાર રાહ જોઈ મારે દૂધ પાવા માટે, કેટલો મથામણ કર્યું, માને જ નહીં ને મારો. એનો બાપ જોતો રહીજો, બેટા શું વાત કરે, આ ન માન્યા. પછી દૂધ પીધું તો કે જાય ક્યાં, પીવું જ પડે. પછી તો તે શું કર્યું તો કે બસ એના પગમાં માથું ભટકાવા ગયો ત્યાં ભગવાને હાથ જાલી લીધું, માથું જાલી લીધું અને દૂધનો કટોરો લઈને દૂધ પાન કરી ગયા. અને બાપની આંખો ચાર થઈ ગયો, 25 વર્ષ ત્યાં પૂજા કરતો આવ્યો હું, હજી એક બૂંદ પણ નથી પીધું ભગવાને, મારા દીકરાની પૂજા ઉત્તમ કે મારી ઉત્તમ? હવે હું તો મૂર્તિ માનતો હતો કે આ કનૈયાની જ મૂર્તિ છે, પણ મારો દીકરો એ તો પ્રગટ ભગવાન છે આની અંદર, એમ જાણીને એની સેવા કરીને તો એનો ભાવ સ્વીકાર્યો.
નિત્ય પ્રતિદિન ભક્તો હું ને તમારે સવારે દરરોજ પૂજા કરીએ છીએ, પણ એમાં પ્રગટ ભાવ થાય રહો, થશે ધીરે ધીરે થશે. આજે સંકલ્પ કરેલો, પણ આ દીકરા જેવી, બ્રાહ્મણ ના દીકરા જેવી પરાકાષ્ઠા અચાનક આવી જાય તો ભક્તો કામ થઈ જાય હો. જિંદગીની સાધનાઓ મારીને તમારી અહીંયા જ પૂરી થઈ જાય, પણ એ સાધના ત્યાં સુધી લેવલ સુધી પહોંચવા માટે ભક્તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. એટલા સીધા આપણે પહોંચી શકતા નથી, કારણ કે સંસારમાં હજી રચ્યા પચ્યા બેઠા હોય ને. આ બાળક નિર્દોષ હતો, એના કોઈ અંતરમાં કોઈ બીજો ભાવ નતો, એક જ ભાવ હતો કે આ પ્રગટ ભગવાન છે, મારા બાપે કીધું એટલે દૂધ પીવી. એને બિચારાને એમ નતું કે આ પથ્થરની મૂર્તિ. ભગવાન કૃષ્ણ પરમાત્મા કે અર્જુન, આવું મારું પ્રગટ સ્વરૂપ, એમની ઉપાસના કરવી સરળ છે. એ મૂર્તિ પૂજા તમે કરો છો, વિધિવત શાસ્ત્રના વિધિ અનુસારે મૂર્તિની પ્રતિષ્ઠાઓ સ્થાપનાઓ થઈ, એટલે સમજી લેવું કે એમની હવે ભગવાન દર્શન આપે, એ મારા ને તમારા ભાવ ઉપર આધારિત છે. મોક્ષના માર્ગમાં મૂર્તિ માંગ છે કે મારું પ્રત્યક્ષ સ્વરૂપ આપો, એમની ઉપાસના એ અતિ ઉત્તમ છે. બાજુ જ્ઞાની ભગત છે, આ બાજુ ભક્તિ ભાવથી ભીજાયેલો ભગત છે. જ્ઞાની ભગત છે અને મોક્ષના માર્ગ, તો ભક્તો બે ને જવું છે, બેનું એક જ છે, માર્ગ બે ના જુદા જુદા છે. એક ભક્તિ ભાવથી ચાલ્યો જાય છે, બીજો જ્ઞાનથી ચાલ્યો જાય છે. જ્ઞાની ભગત છે એને એકલું જવાનું રહે છે, એનો સાથ સહકાર કોઈ મળતો નથી. જ્યારે ભક્તિ ભાવ સાથે ચાલનારા ભગત સાથે ભગવાન હોય છે. જેમ જેમ જ્ઞાન વૃદ્ધિ થતી જશે તેમ તેમ અહંભાવ પ્રગટ થતો જશે, અહંકાર પ્રગટશે. એ અહંકારને જ્ઞાનીને ખુદને ઓગાળવો પડશે. જ્યારે ભજન કરતા કરતા જો અહંકાર પ્રગટ થયો ને, તો અહંકાર છે ભગવાનની અંદર સમર્પિત થઈ જવાનો છે. ચઢાણ ચડવું છે તો જ્ઞાનીને ખુદને ઉપર ચડવું પડશે. ગમે તેટલો કપરો માર્ગ હોય તો જ્ઞાની ભગતને પોતાને ઉપર જવું પડશે. જ્યારે ભક્તિ ભાવવાળા ભગતને માટે ભગવાન સ્વયં નીચે આવશે, એને ઉપર નહીં જવું પડે. આટલો સરળ માર્ગ છે પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપની ઉપાસના કરવાનો. નિરાકારમાં ક્યાંય મન સ્થિર નહીં થાય. જ્યારે સાકાર ભગવાનની અંદર એમના દિવ્ય લીલા ચરિત્રો, એમની કથા વાર્તાઓ, એના દ્વારા સહેજે સહેજે સહેલાઈથી મન જોડાઈ શકશે. જ્ઞાનમાં શુષ્કતા છે તો ભક્તિમાં રસ તરબોળ થઈ જવાય છે. જ્ઞાનમાં શૂન્યતા છે તો ભક્તિ ભાવમાં પૂર્ણતા છે. આટલો બેમાં ફરક છે. વચનામૃતની અંદર મહારાજે જ્ઞાની ભગત અને પ્રેમી ભગતની વાત લખી. જ્ઞાની ભગત છે એ વાંદરાના બચ્ચા જેવો છે, અને પ્રેમી ભગત છે એ બિલાડીના બચ્ચા જેવો છે. જોયા વાંદરા, વાંદરાને જોયા તમે? વાંદરાના બચ્ચાને જોયું? એમની માં ગમે ત્યાં કૂદા કૂદ કરે, પણ એને છાતીએ ખુદને વળગી રહેવું પડે. એ વાંદરી એને પકડી ના રાખે, બચ્ચાને જ પકડી રાખવું પડે કે હું પડી નહીં જાઉં ને, સાવધાની એને રાખવાની. બાકી હું તો ડાળીઓ ડાળ ઝાડો ઝાડ કૂદા કૂદ કરશે. જ્યારે પ્રેમી ભગતને બિલાડીના બચ્ચા જેવો છે. બિલાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ને, તે બચ્ચાને પોતાના મોઢામાં લે. હવે એને મોઢામાં જો ઉંદરડો આવે ને, તો પાણી કાઢી નાખે એનું. તેના બચ્ચાને પકડે તો કાંઈ ન થાય. જ્યાં જવું હોય ત્યાં બિલાડી પોતાના બચ્ચાને ખુદ લઈ જાય, પડી ન જાય બચ્ચું, એની સાવધાની બિલાડી રાખે. ઓલી જગ્યાએ પડી ન જાય વાંદરી, વાંદરાના બચ્ચાને ખુદને સાવધાની રાખવી પડે, અહીંયા કણે બિલાડી રાખે. બસ એવી જ રીતે જ્ઞાની ભગતને સ્વયં પોતાને સાવધાની રાખવી પડે કે હું મોક્ષ માર્ગમાંથી ભટકી તો નથી જતો ને. જ્યારે ભક્તિ માર્ગમાં ચાલનારા ભગતને ભગવાન સંભાળી લે છે સર્વત્ર. ક્યાંક એને આડું અવળું થયું તો ભગવાન એની સહાયતામાં પહોંચી આવે છે. નિર્ગુણ ઉપાસના ભગવદ પ્રાપ્તિ માટે અનેક જન્મો વિતાવી શકે છે. જ્યારે પ્રત્યક્ષ સગુણ ભગવાનની ઉપાસના કરવા બેસીએ ત્યારે એની પ્રાપ્તિ પણ જલ્દી અને એની સફળતા પણ જલ્દી પ્રાપ્ત થતી હોય છે.
પણ એટલી જરૂર આવશ્યકતા રહે કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની, પ્રગટ સ્વરૂપની ઉપાસના કરીએ છીએ તો મનને સ્થિર રાખવું એટલી આપણી ફરજ બને. પછી ભગવાન સંભાળી લેશે, પણ મનને આપણે સ્થિર રાખવું પડે. નહીતર મન તો એ ક્યાંય દોડાદોડ કરતું ને આપણે ક્યાંક બેઠા હોઈએ. સંતો દ્રષ્ટા નથી તો આલા પટેલનો કોષ સાંધવા ગયા હતા, પૂછવા આવ્યા ઘર, કોઈ કે પટેલ છે તો ઘર છોકરાના ઘરના કીધું કે ના ના એ તો મોચી વાળે ક્યાં હે, આ બેઠા ભાઈ પૂજા માં. આંબળી ગયા કે ઘરમાં બેઠું પૂજા કરું, પુત્ર વધુને ખબર હે છતાં આવડું ખોટું પૂજા કરે. પૂછ્યું કે દીકરી તમને ખબર હે અહીંયા હતો તો? બાપા બાપુજી તમે બરોબર હે પૂજા કરતા હતા, મને ખબર હતી, પણ સાચું કીધું. તમારું મન ક્યાં હતું? તમારું મન તો મોચી વાળી ગયું હતું કે કોષ તૂટી પડ્યો હોય, સંધાવો છે, જોઈ મોચી સાધી નહીં લીધો હોય તો આજે આખો દિવસ મોલમાં પાણી નહીં પાઈ શકાય. મન તમારું ત્યાં હતું, તમે તો પૂજામાં બેઠા. એ પટેલે કાન પકડી લીધા. હો વાત સાચી છે ભક્તો, પૂજા હું ને તમે દરરોજ કરીએ છીએ, પણ પૂજા કરતી વેળાએ મારું ને તમારું મન ક્યાં છે એના ઉપર છે. જ્યાં મન છે એ જ ક્રિયા થશે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન એક જ કામ કરવાનું છે, હું પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છું તો મારા સ્વરૂપની અંદર તારું મન પરોવી દે. મુક્તાનંદ સ્વામી આને આ શબ્દો ભક્તો ચોપાઈની અંદર લખ્યા છે, સાંભળીએ બે શબ્દો એમના. તાતે તું મો મહિ મન ધારો, મો મહિ બુદ્ધિ ધારે બ્રહ્મ તારો. તાતે તું મો મહિ મન ધારો, મો મહિ બુદ્ધિ ધારે બ્રહ્મ તારો. જો તવ મન યરુ બુદ્ધિ જોઈ, જો તવ મન યરુ બુદ્ધિ જોઈ, મો મે પ્રવેશ કરાય કે સોઈ, મો મે પ્રવેશ કરાય કે સોઈ. તથાપિ છે એહ દેહ કે અંતા, કરોહી નિવાસ મો મે બુદ્ધિવંતા. તથાપિ છે એહ દેહ કે અંતા, કરોહી નિવાસ મો મે બુદ્ધિવંતા. ભગવાન કે અર્જુન એ જ વાત તારી આગળ કહું છું, જેમાં તને જરાય શંકા ન થાય. તારું મન મારા વિશે અખંડ રાખ. સૌથી અને શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ જો મુક્તિનો માર્ગ હોય તો આ ઉત્તમમાં ઉત્તમ સરળ માર્ગ અને ઉપાય હોય તો એક જ, કે મારા સ્વરૂપમાં તારા મનને સ્થિર કરી દે તો મુક્તિ તારી મુઠ્ઠીમાં છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતોની અંદર ઠેક ઠેકાણે એ જ વાત કરી કે ભગવદ સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી આના જેવું કોઈ કઠણ સાધન. કયા વચનામૃતમાં શિવજીભાઈ? પહેલું જ વચનામૃતને પહેલો જ પ્રશ્ન, કઠણમાં કઠણ સાધન શું? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. એ તમે નક્કી કરી લો કે ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે ભગવાનમાં મન જોડી દો એટલે આપણે જોડી દેશું. હા, એમ રમત વાત નથી. આવો સમજ્યા ને, મન છે એ માંકડા જેવું છે, વાંદરાને તમે સ્થિર રાખી દો તો ખબર પડે. નાના બાળક જાગતું હોય, નાનકડું બાળક, એ ચંચળતા, એ જે એના હાથ પગ ન ડગાવે એવું સ્થિર રાખી દો તો ખબર પડે. ચંચળ છે એ તો હાલે જ રાખો ને, એવું જ મન અતિ ચંચળ છે, એને સ્થિર કરવાનો છે. ભગવાન કે ઉત્તમ સાધન છે મારા સ્વરૂપમાં એ મનને સ્થિર કરી દે તો તારું કામ આજે છે. મય્યેવ મન આધત્સવ મય બુદ્ધિ નિવેશય. જેવી રીતે તું મન મારામાં સ્થિર કરે એમ તારી બુદ્ધિ પણ મારી અંદર પ્રવેશ કરાવી દે. નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. બસ તું મારા પરમધામને પામી જઈશ, આમાં શંકાને કોઈ સ્થાન નથી. અદ્ભુત વાત કરીએ છીએ.
મુક્તિ માર્ગની અંદર ભક્તો ભગવાનનું ભજન કરવાના કેટલાક ઉપાયો પણ બતાવ્યા સ્વામી. આગળ વાત લખે છે સ્વામી. યા મે તિલ ભર સંશય નાહી, યહ તુમય ચલ કરો મન માહી. યા મે તિલ ભર સંશય નાહી, યહ તુમય ચલ કરો મન માહી. મો મહી સ્થિર ચિત કરના દેહા, મો મહી સ્થિર ચિત કરના દેહા. તુમ સે શીઘ્ર હો સકે ન તેહા, તુમ સે શીઘ્ર હો ન સકે તેહા. તબ હે ધનંજય તુમ યું વિચારી, ભારી. તબ હે ધનંજય તુમયું ભારી, કરો અભ્યાસ જોગયતિ ભારી. કરવાના ઉપાય બતાવે, મુખ્ય ચાર ઉપાયો, ચાર બાબતો બતાવે કે કેમ ભગવાનની ભક્તિ કરવી. બસ મારામાં મન સ્થિર કરી રાખો, એક ઉપાય તો ઈ જ. આવતા હોઈએ યા દુકાનમાં બેઠા હોઈએ અથવા તો ઘરમાં બેઠા હોઈએ, ગમે ત્યાં બેઠા હોઈએ, પરંતુ આપણું મન છે ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતું હોય તો તમારી પ્રત્યેક ક્રિયા છે એ ભક્તિ રૂપ બની જાય. નહીતર આગલા અધ્યાયમાં આગળ કથા સાંભળી ગયા ભક્તો, જે જે કઈ કરો છો ને કર્મ લાગેરા સીધા, અને એ કર્મ બંધાતા આવેરા બધા, એ નડશે કર્મ બધા. છૂટવાનો ઉપાય, જે કઈ ક્રિયા કરો ને એમાં ભગવાનને સાથે રાખો ને એમાં મનની વૃત્તિને પરોવી દો તો એ કર્મ છે એ કર્મ રહેતું નથી, તમારા માટે ભક્તિરૂપ બની જાય છે. અને કદાચ ભગવાનની ભક્તિ કરવા બેઠા છો, મન સ્થિર ન થતું. અરે ઓફિસમાં બેઠા હોય ને મન સ્થિર થાય, વાડીમાં કામ કરતા હોઈએ, ઘરમાં બેઠા હોઈએ, દુકાનમાં બેઠા હોઈએ તો ભગવાનના સ્વરૂપમાં મન લાગે સતત, કઠણે કામ, સ્થિર નહીં થાય, બહુ અઘરું કામ છે. બીજો ઉપાય બતાવે કે એ ન થાય ને, તમને ખબર છે છોકરાઓ એક્ઝામ દેવા જાય, એક્ઝામ દે ત્યારે એમાં કેટલાક ઓપ્શનો આવતા હોય, પાંચ પ્રશ્નના જવાબ લખવાના હોય તો એમાં છ પ્રશ્નો યા સાત પ્રશ્નો મૂક્યા હોય, આમાંથી કોઈ પણ પાંચ લખવાના તમારે. પેલો ના આવડ્યો તો બીજો, બીજો ના આવડ્યો તો ત્રીજો, બેને કેન્સલ કરીને પાંચ લખવાના. એમાં જુદા જુદા ભગવદ્ ભક્તિ કરવાના માર્ગો બતાવ્યા. હવે કદાચ આ મન સ્થિર થતું નથી, આ માર્ગમાં તમારું મન સ્થિર ન થાય ને ન ફાવે તો એ માર્ગને એક બાજુ મૂકો અને માર્ગ બદલાવો ને બીજો માર્ગ લો. હવે બીજો માર્ગ બતાવે કે જો આ ન થાય તારાથી, કરો અભ્યાસ જો ગયતિ ભારી, અભ્યાસમાં લાગી જાઓ. મન સ્થિર નથી થતું તો અભ્યાસમાં લાગી જાઓ. અભ્યાસ એટલે શું? શાસ્ત્રનું વાંચન, કથા વાર્તાનું શ્રવણ કરો, એકાગ્ર ચિત્તે કથા સાંભળો. સાંભળતા સાંભળતા તમારું એવું જીવન ભગવદ્મય બની જશે અને એમાં જ તમને સીધી મુક્તિ મળી જશે. આ અભ્યાસ કરો. ચાર સ્ટેપ બતાવ્યા ભગવદ્ ભક્તિ કરવાના, અને કદાચ તમારી પાસે સમય નથી કે 700 શ્લોકવાળી ગીતા કીધી વાંચવી આપણે. આમ તો ઈઝી છે પણ આપણે કોઈ વાંચવાના વાંચશો, દરરોજ અભ્યાસ કરશો? ઓ નિલેશભાઈ આ કે રહો અહીંથી બેઠા, કઠણ કામે ભક્તો, દરરોજનો આ સતત અભ્યાસ રાખો. સત્સંગી જીવન પાંચ પાંચ પ્રકરણો ભર્યા, આવડું મોટું ક્યાં વાંચવા જવું? એ કદાચ માર્ગ નથી ગમતો. અભ્યાસે પ્યસમર્થો છે મત કર્મ પરમો ભવ, આમાં તું અમર અસમર્થ છે ને તો મારા કર્મ પરાયણ બની જાવે, બસ મારી સેવામાં લાગી જા, મારા ભજન ભક્તિમાં લાગી જા. આ ઉપાય પ્રેમ ભાવથી, અદ્ભુત શબ્દો સ્વામી ના આવે,
અતિશય પ્રેમ કરી મોય સંભારો મો બિના ઓર વાસના તારો અતિશય પ્રેમ કરી મોય સંભારો મો બિના ઓર વાસના તારો ચિત્ત કે સમાધાન ઈમે હોય ચિત્ત કો સમાધાન ઈમે હોય પાવન ઇચ્છમોય એહી વિધિ પાવન ઇચ્છમોય અતિશય પ્રેમ કરે સંભારો મો બિના ઓર વાસના તારો અતિશય પ્રેમ કરી મોય સંભારો મો બિના ઓર વાસના તારો અતિશય પ્રેમ ભાવ વાળો ભગવાન કે અર્જુન તો બની જા અભ્યાસમાં અસમર્થ છે અતિશય પ્રેમ વાળો થઈ મારા કર્મ પરાયણ બની જા મારી ભક્તિ કરતો થઈ ગયા હરતે ફરતે જ્યાં જાય તે મારું નામ રટન કરતો થઈ જા તો બસ આમાંથી પણ તારી મુક્તિ છે ત્રીજો માર્ગ આ છે મત કર્મ પરમો ભવ મારા કર્મ પરાયણ થઈ જાતો જે જે કઈ કર્મ કરે એમાં મારું સ્મરણ તો રહ્યું જ મને સદાય સાખેત રાખ્યો પણ મારું નામ રટન મારું કીર્તન મારું ગુણગાન એને તું ગાયા કર આ તો શક્ય છે વાડીમાં કામ કરતા હોય તો મોઢું તો હાવ નબરું ઘરમાં કામકાજ થતા હોય તો મોઢા તો આવ નવરા કદાચ સમજી કે હાલો કીર્તન મોઢે ના હોય ઘરમાં ટેપ રેકોર્ડર તો છે ને દબાવી દો સ્વિચ કરો ચાલો એમાં કીર્તનો વાગે મંડો ગાવા એ પણ એક ભક્તિ રૂપ તમારું કીર્તન તમારી ક્રિયા બની જવાની પણ ધ્યાન રાખો કે ટેપ રેકોર્ડરમાં ભાઈ જીતી ધૂમ ધૂમ હાલે ન ચડાવજો સમજા ને એટલા ડાયા રહેજો નહીતર કર્મો લાગશે ભક્તો એક તો કર્મ કરો એ લાગશે ને બીજું સાંભળવા એ લાગશે સીધું ડબલ કર્મનો બાધ લાગશે એમાં સાધન છે ઉપયોગ અવશ્ય કરો પણ એવા સાધનનો ઉપયોગ એવી રીતે કરીએ કે એ સાધન દ્વારા પણ મને મુક્તિનો માર્ગ મળવો જોઈએ મનમાં જો મુખમાં ભગવાનનું નામ રટન થઈ જશે સતત એ જ વાગોડિયા કરીશ તો પણ ચિંતા ન કરજે અંતે મુક્તિ તારા હાથમાં છે આપણે શાસ્ત્ર સંપ્રદાયની કથા નથી ઓલી ડોશીમાં સંતો જતા હતા માર્ગની અંદર કીર્તનો ગાન કરતા જતા રે સક પણ હરિવરનો સાચું બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું આ ડોશીને આ બે કડી યાદ રહી ગઈ આટલી હો જીભમાં ચોટી ગયો જે જે કામ કરે ને રે સગ પણ હરિવરનો સાચો બીજું પણ હરિવરનો સાચો બીજું સર્વેક્ષણ ભંગુર કાચો રે સગ પણ હરિવરનો મતલબ નથી એને કોઈ ખબર પણ નથી પણ મનમાં ધૂન લાગી ગઈ ઘરમાં કામ કરતી હોય ખેતીમાં કામ કરવા ગયું હોય નિંદણ કામ હાલતો હતો એમાં ઉપાડે રે સગ પણ હરિવરનો સાચો રે સગ તમને કથા આભરતા આભરતા લગ્ન ભી લાગતી લાગે તે બોલો ને સાચો રે સગ પણ હરિવરનો સાચો રે સગ પણ હરિવરનો તમે કોણ તો કે અમે હરિવર
તમે મને ક્યાં ધામમાં લેવા આવ્યા? ભગવાન સ્વામિનારાયણ કે ડોસી માં તમે મારી હારે અર્પણ કર્યું, હું ક્યાં અર્પણ કર્યું? મહારાજ કે આખો દી બોલ્યા કરો છો, રે સક પણ હરિવર નો સાચો, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચો, અમે હરિવર છે હાલ મારા ધામમાં. ડોસીમાં લઈ ગયા, લ્યો કેટલી માળા કરી હતી ડોસીમાં, ઉઠીને પૂજા કરી હતી આટલી, જો લવરી લાગી ગઈ, આટલું લવરીમાં ચડી ગયું તો પણ એનું કામ થયું. એટલે ભગવાન કૃષ્ણ કહે, અર્જુન જો તું શાસ્ત્ર અભ્યાસ કરી ન શકતો હોય ને, મત કર્મ પરમો ભવ, બસ મારા કર્મ પરાયણ થઈ જાત, મારી સેવામાં લાગી જા, મારા ગુણોનું ગાન કરવામાં લાગી ગયા, એ પણ મારી ઉત્તમ ભક્તિ છે, એમાંથી તને મુક્તિ મળશે. હવે એ પણ કદાચ ન થાય તો ભક્તો, હા ભગવાને ઓપ્શન કેટલા આપ્યા છે મારા ને તમારા માટે. હો પેલો કીધું કે મારા સ્વરૂપમાં મનને સ્થિર કરી દો, એ ન થાય તો અભ્યાસ યોગમાં ચાલ્યા જાઓ, શાસ્ત્ર અભ્યાસ કરો, એ ન થાય તો મારા કર્મ પરાયણ થઈ જાઓ, અને એ પણ જો કરવા અસમર્થ હોય, સર્વ કર્મ ફલ ત્યાગ તત કુરુ યતાત્મવાન. ભગવાન કે, અર્જુન ચોથો માર્ગ, છેલ્લો માર્ગ આ એ છે કે તમામ કર્મ ફળનો ત્યાગ કરી દે, કેવલ કર્મ કરતો જા, ફળની આશા ન રાખજે કે આ કામ કરીશ તો આટલું ફળ મને મળવું જોઈએ, આ આશાને છોડી દે, છેલ્લો માર્ગ છે આ. ખેતીમાં ખેતી કરતા હો તો ઉપજ થવાની છે, આટલી ઉપજ થવી જોઈએ, આશા છોડી દો, મૂકી દો ભગવાન માથે. કર્મ કરવું આપણી ફરજ, પણ એના ફતે મળનારું જે ફળ, એ ફળની આશાનો ત્યાગ કરી દો. સર્વ કર્મ ફલ ત્યાગ તથા કુરુ યતાત્મવાન, ફળની અપેક્ષાથી રહિત બની જા. આ ચાર મોક્ષને માર્ગે રસ્તા બતાવ્યા છે, પણ ફળની આશા છોડવી ને ભક્તો, એ કઠણ કામ. એ આ જગ્યાએ ફલાણી રોટક જમીન છે, એમાંથી આટલા નીકળવા જ જોઈએ આપણા માટે. કેટલી આશા પડી હોય, કેમ લાગે લાલજીભાઈ, નથી હોતું? ભલે હમણાં માર્કેટ ડાઉન હોય, પણ છતાં પણ કરેલા કર્મ પાછળ મને ને તમને કંઈક આશા છે. ભગવાન કે, આશા છોડી દે, કર્મ કર્યા રાખું, તો કર્મ કરીએ જા, મોક્ષની ફળની આશા ન રાખ તો સીધો મોક્ષ માર્ગને પામી જઈશ. જો આશા રાખીશ તો એ જ આશા તને દુઃખરૂપ થશે. ઘણાને બોજારૂપ થઈ પડી જમીન, મોંઘા ભાવે લીધી હતી, ભાવ ડરી ગયા, હવે દુખી થઈ ગયા બિચારા, જાઉં ક્યાં? જે ભાવે લીધી હતી એ ભાવે હવે જાતી નથી. એટલે ભગવાન કહે, તું કર્મ કર, બાકી ફળની આશા ન રાખજે કે આટલું મળશે, ફળ દેનારો તો હું છું ને, તને કેટલું કર્મ ફળ દેવું એ તો મારા હાથમાં છે, તું ફળની આશા છોડી દે, મારા ઉપર મૂકી દે, તું કર્મ કર્યો જા, બસ આનાથી તારી મુક્તિ. આ ચોથો ઉપાય છે. જે કઈ તને કરવું હોય એ કામ કરતો જા, સત્કર્મ કર્મ કરતો જા, દાન દક્ષિણા કરે બધું કરતો જા, પણ એમાંથી આશા મૂકી દે કે આટલું કરીશ તો આટલી મને ફળની પ્રાપ્તિ થશે, બધું છોડી દેજે. આશા છોડી ભક્તો કામ કઠણે. હું ને તમે બધાએ તકતીઓ લખાવી, રૂપિયા દઈને, નામ તો મારું આવું જ છે પત્રિકામાં. આ એક આશા છે ભક્તો. જો ભગવાનને, આ મારા શબ્દ નથી, ગીતાના શબ્દ હોય, ભગવાન કૃષ્ણે અર્જુનને ચોથો ઉપાય બતાવ્યો મુક્તિનો. ત્રણ ઉપાય તારાથી ન થાય તો ચોથો માર્ગ આ છે, ફળની આશા છોડી દે. તારી પાસે ભગવાન આપ્યું છે તો એનાથી સત્કર્મ કરતો જા, પણ આશા ન રાખજે, આ તકતીમાં આ જગ્યાએ મારું નામ લાગે તો જ દઉં, તો કઈ નહીં મળે. કઠણ એ કામ ભક્તો. સરળ એટલું છે અને અઘરું એ પણ છે. પાછું બહારથી હું ને તમે મૂકી પણ દઈએ, પણ અંદરમાં સંકલ્પ ઉઠ્યા કરે, મારું નામ લખાણું તો આરું, હું તો મારું લખાણું નહીં નામ, અને નામ નથી લખાતા ને પછી એવા દુઃખ થાય ને પાછળથી, અંતે તો દુઃખી જ થયા ને. એના કરતા મૂકી દો ને ભગવાન પરાયણ, આશા જ સુકમ રાખો કે મારું નામ લખો. હું દીધા કે નહીં એમાં તમે આનંદથી જુમો, મને તો આપવાના હતા, ભગવાને આપી દીધા,
હવે પ્રેમથી તમે રહ્યો, આશા ના રાખો કે નામ લખવાનું, નામ લખાશે, બસ નામ લખાણું એટલે તમારું ઇક્વલ આવી ગયું, પૂરું થયું, આગળ ગતિ નહીં મળે પછી અહીંથી, તમારી આશાથી આશા પૂર્ણ થઈ ગઈ, હવે આશા ન રાખો, જે કંઈ કરું એ ભગવાનની પ્રસન્નતા અર્થે, સત્પુરુષો મારા ઉપર રાજી થાય આટલી આશા રાખજો, બાકી નામ ચડે એ આશા છોડી, અને કદાચ સત્પુરુષો પ્રેમ લખે તો ના ના કીધું, લખવા દેજો પ્રેમથી, પણ આશા ન રાખજો કે લખવાવો જ જોઈએ તો લખાશે ને એમાં જ તમારું ફળ આવી જશે, એટલા આશા નહીં રાખો તો ભગવાન કે અર્જુન આ ચોથો માર્ગ છે એ પણ તને મુક્તિને આપનારો થશે. અદ્ભુત ભક્તો ઉપાય બતાવ્યા છે, આ ચાર માર્ગે કરીને નિત્ય ભગવદ ભક્તિ કરનારો ભગવાનનો ભગત, ભગવાન કે એ ભગત કેવો હોવો જોઈએ, હવે હવે એનાય લક્ષણો લીધા, એવો મારો ભગત કેવો હોય, કેવા કેવા એના એમાં ગુણો હોય, કેવા એના લક્ષણો હોય, અદ્ભુત શબ્દો છે ભક્તો, જેવા ગીતાજીની અંદર શબ્દો છે ને, અદ્વિષ્ટ સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. આને આ શબ્દો નરસિંહ મહેતાએ પોતાના પ્રભાતિયામાં ગાયા છે, તમને આવડે રૂ, વૈષ્ણવ જન તો તેને કહીએ, સ્વામીને કહી બે કડી સંભળાવવાની, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો પર દુખે ઉપહાર કરે તોય, પર દુખે ઉપહાર કરે તોય મન અભિમાન, વૈષ્ણવ જન તો નેર કહીએ દે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો નેર કહીએ. સકલ લોકમાં સહુને વંદે નિંદન કરે તેની રે, સકલ લોકમાં સહુને વંદે નિંદન કરે તેની રે, વાચ કાચ મન નિસ્તલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો નેર કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો નેર કહીએ. ભગવાન નો ભગત કેને કહેવાય? નરસિંહ મહેતા કે ભગવાન નો ભગત કેને કહેવાય? જે પીડ પરાઈ જાણે, પારકાની પીડાને જાણી શકે ને એ ભગવાન નો ભગત. કોઈને દુઃખ આપી રહ્યા એને કેટલું દુઃખ થતું હશે એ આપણે જોતા નથી, એ ખુદ માથે આવે ને ત્યારે દુઃખ થાય. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે અર્જુન, એ પ્રેમી ભગત આ જગતમાં આનંદ મસ્તીથી હાલ્યો જતો હોય, ભગવદ ભજન કરતો હોય, એના અદ્ભુત લક્ષણો કેવું એનું જીવન બની જાય પછી. અદ્વેષ્ટ સર્વભૂતાનાં જીવ પ્રાણી માત્રની સાથે મિત્રતા રાખ્યો, કરુણા ભાવ રાખે સતત,
એના ઉપર કરુણા રાખતો હોય, કોઈને દુઃખ ન થાય એની સાવધાની પણ એટલી રાખે, નિરહંકારી હોય, કોઈ પણ જાતનો હૈયામાં અહંકાર ન હોય, સુખ આવે યા દુઃખ આવે એક જ સ્થિતિમાં રહેનાર હોય, પોતાના મનને ક્યારે ડોલાવા ન દે, દુઃખ આવે તો દુઃખી ન થાય, અને સુખ અચાનક અણધાર્યું ભગવદ્ કૃપાથી આવી જાય તો એમાં છકી પણ ન જાય, એક જ સ્થિતિ વાળો હાલે. શ્રીજી મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યો, મીણથી પાયલો દોરો અને સોનાનો દોરો. મીણથી પાયલો દોરો શિયાળામાં તો બરોબર પડ્યો છે અક્કડ, પણ જયારે ઉનાળો આવશે ને ત્યારે ઢીલો ઢસ થઈ જવાનો હોય. સુવર્ણનો દોરો ઉનાળો હોય યા શિયાળો હોય, સુખ હોય યા દુઃખ, એક જ સ્થિતિમાં રહેનારો. એમ ભગવાન કહે છે કે મારો ભગત સુખ આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે એક જ સ્થિતિમાં રહે, ક્ષમાવાન હોય. કોઈ એને દુઃખ આપી જાય તો દુઃખને સહન કરી રહે, ક્ષમા ધારણ કરી રહેલો હોય, કોઈની સામે ગાળો પણ ન દે, કોઈ પરેશાન કરે તો એ પરેશાનીની પણ એ સહન કર્યા કરે. અને આ જગતની રીતિ ભક્તો એવી, કંઈક તમે ભગવદ માર્ગે ચાલો, કંઈક સારા કર્મ કરતા થાઓ, ભગવાનને અર્થે ઉપયોગમાં લાગવા માંડો એટલે જગત તમારી વાય થાય સીધું. આ જગતનો રિવાજ છે, કોઈના કોઈ ઉપારે તમારી નિંદા કરવી, તમારે ઠેકડી કરવી, તમને પરેશાન કરવા, પણ આ પરિસ્થિતિમાં પણ ભગવાનના ભગતનું મન એક જ સ્થિતિમાં રહે. પાછો ભગવાનનો ભગત નિર્ભય હોય, કોઈની બીક ન હોય. નિર્ભય એટલે આપણે તો એટલો જ મતલબ જાણ્યો કે કોઈની બીક ક્યાંય એને હોય નહીં. ભગવાન કૃષ્ણે નિર્ભય કીધો, આટલાથી પર્યાપ્ત નથી કીધો. એને નિર્ભય કીધો એટલે એને કોઈની બીક હોય એટલું નહીં, પણ એના થકી પણ કોઈને બીક ન લાગે. નિર્ભય આ પોતાને બીક ન હોય અને પોતા થકી બીજા કોઈને પણ બીક ન લાગે, આને નિર્ભય કીધેલો છે. ગમે ત્યાં વનવગડામાં નીકળી ગયા હોય, ઘોર જંગલમાં નીકળી ગયા હોય ને, તોય પણ ભગવાનનો ભગત હોય ને એ નિર્ભય થકો વિચરણ કર્યા કરે, એને કોઈની બીક ન હોય. અને જો પોતા થકી કોઈકને બીક લાગતી હોય તો પોતાને જરૂર બીક લાગશે. હા, પછી કોઈકને દેખાડવાનું આપણે બહુ અભિમાન કરીને કોઈકને દેખાડવાનું ભલે નિર્ભય દેખાડે દેખાડી શકીએ, બાકી હૈયું તો ડરતું જ હોય. સંતો વાત કરે ને, લાદા બાપુ હતા, બાપુ સમજાય ને, નીકળ્યા જંગલમાં, એ પોતાના સેવકોની સાથે જંગલમાં બેઠા હતા, ઠંડી વૃક્ષની છાયા, એ જંગલમાં સિંહ આવ્યો. અંગરક્ષકો એ બધા કહેવા લાગ્યા કે અરે બાપુ સિંહ આવ્યો, અરે આ ગામ ધણી બેઠો, એ સિંહ શું કરશે, તમે શું કામ બીવોરા, ગામ ધણી બેઠો, આ જંગલનો સિંહ બિચારો શું કરવાનો. તે બોલે આ તો મર્યા હતા થર થર ધ્રુજવા, અરે બાપુ આ તો આપણા અમે જ હાલી આવ્યો. તો કે શું કામ દુખી થાવ, આપણા અમે આવશો તો અહીંયા આવીને બેસશે આપણી જોડે, બાપુ છું, દરબાર છું, ગામ ધણી છું, કઈ નહીં કરે, ચિંતા ના કરો તમે. ત્યાં તો હિંસક પ્રાણી, આ તો જનાવર, એ તો એનું કામ કરતો જતો હતો, એને ભૂખ લાગી હતી, એ તો હાલી આવતો હતો એની જોડે. અને નજીક આવ્યો ઓલો, એટલે બાપુ બધા એના સેવકો કહે બાપુ હવે તો હાવ નજીક આવી ગયો. એટલે બાપુ ને એમ કે હું મારા ડીંગા હાંક્યા કરું પણ સિંહ ભૂખ્યો છે ને હમણાં ફાડી ખાશે. એટલે બાપુ કેવા લાગે કે અલ્યા ભાગજો, આ સિંહ બોરો એ મારું કઈ આભરશે નહીં, હું ગમે એટલું કહીશ કે ઉભો રહી જા, ઉભો રહી જા. સિંહ આભરવાનો હતો એનું કઈ, કેવલ કોઈકને બતાવવા હરું, આપનો ફો જણાવવા હરું, થોડીક વાર બતાવીએ, બાકી માંથી હૈયું તો ભયભીત થાય જ છે. ભગવાન કે નિર્ભય ભગવાનનો ભગત હોય, ના પોતાને ભય હોય, ના પોતા થકી કોઈ બીજાને ભય લાગે. અનપેક્ષ સુચિર દક્ષ, કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય. ભગવાનનું ભજન કરે, ભગવાનના કીર્તનોનું ગાન કરતો હોય, કોઈ અપેક્ષા ન હોય, કથા ચાલતી હોય તો એને કોઈ અપેક્ષા ન હોય, કથા કરીશ તો આટલું મને થશે, મારી આટલી કીર્તિ ફેલાશે, આવી મનમાં કોઈ ઈચ્છા ન હોય, નિરપેક્ષ હોય એ તો. અને જો મેથી કંઈક અપેક્ષા રહી તો એ કથા પણ ફળદાયક થવાની નથી. સમય નથી ભક્તો, 12મો અધ્યાય છે નાનકડો, પણ ભગવાનના એટલા બધા ભક્તોના લક્ષણ બતાવ્યા, અદ્ભુત લક્ષણો. હવે એ લક્ષણ જો મારા ને તમારા અંતરમાં પ્રવેશ થઈ જાય ને રહી જાય ને તો કામ થઈ જાય.
સર્વારંભ પરિત્યાગી, જે કઈ કાર્યનો આરંભ કરે એ આરંભ ભગવાનને સુપૃત કરી દે, પ્રભુ આરંભ તમારા હાથમાં આવે, ત્યાંથી જ ભગવાનને સોંપી દે. બીજા અનેક લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા, તુલ્ય નિંદા સ્તુતિર મૌની, કોઈ નિંદા કરે તોય ભલે, કોઈ સ્તુતિ પ્રાર્થના કરે તોય ભલે, એ એક જ સ્થિતિમાં રહેનારો, એને કોઈ દુઃખ સુખ ન હોય એની અંદર. નિંદા અને સ્તુતિ જેને સમાન હોય આવો ભગવાનનો ભગત. આવા શાસ્ત્રોની અંદર ઇતિહાસો પણ ઘણા છે, કઈક ઋષિ મહાત્માઓ જે સહન કરી ગયા નિંદા સ્તુતિ એના ઇતિહાસો પણ ગણાય છે. આપ સાંભળ્યા પણ હશે અને એ સાંભળેલા ઇતિહાસોને વાગડ જો ભક્તો, અત્યારે એ નહીં લઈએ, પણ છેલ્લે બાકી ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુન આ ભક્તિ યોગ તારી આગળ કહું છું, કીધો 12મો અધ્યાય. એટલે ભક્તિ યોગ કેમ ભગવાનની ભક્તિ કરવી આની બાબતમાં છે. યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે શ્રદ્ધાનામત પરમા ભક્તાસ્તે તિવ મે પ્રિયા. અર્જુન, જે પુરુષો મારા આ ભક્તિ યોગરૂપ ધર્મમય અમૃત હું જે પ્રમાણે કીધું એ પ્રમાણે કર્મ કરવા લાગી જાય, એ પ્રમાણે જો મારી ઉપાસના કરવા માંડી જાય, તો મારા વચનમાં રહેલા અને ભક્તિ યોગથી યુક્ત થયેલો એવો જે મારો ભક્ત, મારા પરાયણ બનેલો મારો ભગત, એ મને અતિશય વાલો થઈ જાય છે, અતિશય મારા મને અતિશય વાલો છે. આવા લક્ષણ વાળા ભક્તો ભગવાન કે મને બહુ ગમે છે, એના ઉપર હું વારી જાઉં છું, એ મારા ભગતને જરા પણ દુઃખ ન થાય એની સાવધાની મને રાખવાની રહી, કરવાનું આટલું છે. ભક્તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે 12મા અધ્યાયની અંદર જે જે ભક્તોના લક્ષણ બતાવ્યા, જે ભગવાને અર્જુન પ્રત્યે ભક્તિ યોગનો ઉપદેશ આપ્યો, એ ભક્તિ યોગ અને એવા ભક્તોના લક્ષણ મારાને તમારા જીવનની અંદર વણી જાય ને, તો ભક્તો આને આ જન્મે આપણે મુક્તિના માર્ગને પામી જઈએ. ભગવાન કે અર્જુન આટલો જો ભક્તિ યોગ તું ગ્રહણ કરી લે તો આને આ દેહ તારી મુક્તિ નિશ્ચિત છે, એમાં જરા પણ પ્રકારનો સંશય કરજે નહીં. આવો અદ્ભુત ઉપદેશ ભગવાન કૃષ્ણ પરમાત્માએ 12મા અધ્યાયની અંદર આપ્યો. 13મા અધ્યાયની અંદર જ્ઞાન ઉપદેશ થોડો કરશે, એ બધે કથા છે ભક્તો, બરાબર આવતીકાલના કથા પ્રસંગમાં. અત્યારે અહીં જ કથાને વિરામ આપશું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયાં યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ 12મો અધ્યાય.